मोहित राजकुमारी। एक समय एक वृद्ध खेडूत हतो जेने बे पुत्रो हता, ऑस्टिन अने कार्टर। कार्टर, तू क्या छो? मने तेरी मदद नी जरूर छे। बुड्ढा, मने त्रास थई आप बहुत निंद्रा ले रहे हो। ऑस्टिन, तिवाट पर काम चालू रखजे। हाँ पिताजी। ते माणस नगर जतो हतो त्यारे तेने विचार्यू, મારું દેવાડું નીકળે તે પહેલા મારે કઈ કરવું પડશે, મારે ક્યાંક બેસીને કોઈ રસ્તો કાઢવો જ પડશે। તે ઝાડની નીચે બેઠો, બે લોકો તેની બાજુમાં બેઠા હતા અને તેણે તેમની વાતચીત સાંભળી। રાજાની પુત્રી એક કિલ્લામાં બંધ છે, રક્ષકો એક ડ્રેગન અને વૃદ્ધ મહિલા છે। જે વ્યક્તિ રાજકુમારને બચાવવાની ઈચ્છા રાખે છે તેને 3 પરીક્ષાઓ આપવી પડશે। લોકો કહે છે કે તે ખૂબ સખત પરીક્ષા છે, બરાબર ને? અને જેઓ પરીક્ષા પાસ કરતા નથી તેને ડ્રેગન ખાઈ જાય છે। અને જો કોઈએ તે 3 પરીક્ષા પાસ કરી તો શું થાય છે? તે માણસ રાજકુમારી સાથે લગ્ન કરશે અને મહેલ અને તે ખજાનાના માલિક બની જશે। પછી ખેડૂતે વિચાર્યું, ઓહ, કાર્ટર તે કરી શકશે, તે 3 પરીક્ષા જરૂર પાસ કરશે, તે રાજકુમારી સાથે લગ્ન કરશે અને પછી રાજા બનશે। થોડા દિવસો પછી ખેડૂતે પોતાનો એકમાત્ર ઘોડો અને તેની એકમાત્ર તલવાર કાર્ટરને આપી અને તે રાજકુમારીને બચાવવા ગયો। કાર્ટર બેદરકારીથી બધી વસ્તુને તેની તલવારથી રસ્તામાં ઘા કરતો ગયો। છોકરાનું હૃદય ક્રૂર હતું। જ્યારે તે કીડીના માળા પાસેથી પસાર થયો ત્યારે તેણે તેનો નાશ કર્યો। જ્યારે તેણે તળાવમાંથી પાણી પીધું ત્યારે તેણે ત્યાં નાની બતકો પર પથ્થરો ફેંકી દીધા અને જ્યારે કિલ્લો નજીક આવ્યો તેણે મધમાખીનો મધપૂડો જોયો અને તેને તલવારથી માર્યું। તે ભાગ્યો અને કિલ્લે આવ્યો, તેણે દરવાજે લાત મારી અને બૂમ પાડીને બોલ્યો, આ દરવાજો તરત ખોલો, હું ખૂબ થાકેલો છું, તારી આ હિંમત મંદરાને જોડો તો હું તને તોડી નાખીશ। અંતે એક મીઠા અવાજવાળી વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો। કોણ ઠોકે છે? હું અહીં લગભગ 1 કલાકથી ઉભો છું, તમે બહેરા છો? અરે ના, હું બહેરી નથી, મારે રાજકુમારીને બચાવવી પડશે, મારે રાજા બનવું છે। થોભો, પ્રથમ તમારે 3 પરીક્ષામાંથી પસાર થવું પડશે। પરીક્ષા શું છે? હું કાઈ નથી ડરતો। હું આ સૂર્યમુખીના બીજને હવામાં ફેંકીશ, તે પવન દ્વારા ફેલાઈ જશે અને તમારે તેમને ભેગા કરીને આ બેગની અંદર મૂકવા પડશે, ફક્ત 1 જ કલાકમાં। તમને લાગે છે હું પાગલ છું? આ કેવી પરીક્ષા છે? હું 1 કલાકમાં પાછી આવીશ। અને વૃદ્ધ મહિલાએ બીજને હવામાં ફેંકી દીધા અને પછી દરવાજો બંધ કરી દીધો। આ શક્ય છે? હું તે બધા જ બીજ નહીં લાવી શકું। જ્યારે વૃદ્ધ મહિલા પાછી ફરી ત્યારે તેણે તેની બીજી કસોટી વિશે કહ્યું। તેણે ઊંડા તળાવમાં 12 સુવર્ણ વીંટી ફેંકી દીધી, તમારે તેને 1 કલાકમાં શોધવી પડશે। હું કાંડો નથી, પાણી ઠંડુ અને ઊંડું છે। મારા પ્રિય, તમે ખૂબ સારી રીતે કરી રહ્યા છો, પરંતુ ચાલો ત્રીજી કસોટી પૂરી કરો, મને અનુસરો। હું કંટાળી રહ્યો છું। અંદર તેઓ મહેલમાં પહોંચ્યા, તેઓ એક અંધારા ઓરડામાં ગયા। સફેદ ચાદરથી ઢંકાયેલ 3 મૂર્તિઓ છે, તમારી પાસે 1 કલાક કહેવા માટે છે કે કઈ રાજકુમારી છે। જો તમારું અનુમાન સાચું હશે તો તે મુક્ત થઈ જશે, પરંતુ જો નહીં થાય, હું જમણી બાજુની પસંદ કરું છું। જમણી બાજુવાળી તમારી જાતને ઉજાગર કરો। અરે નહીં નહીં, એક ડ્રેગન, ના ના ના, સહાય કરો, મદદ કરો। થોડા દિવસો પછી ખેડૂત ઓસ્ટિન સાથે વાત કરી રહ્યો હતો। કાર્ટર ક્યાં છે? મને તેની ચિંતા થવા લાગી છે। પિતાજી, મને કિલ્લા પર જવા દો। ના દીકરા, હું હવે મારો એકમાત્ર પુત્ર ગુમાવવા નથી માંગતો। મારા પર વિશ્વાસ રાખો પિતાજી, હું પાછો આવીશ। પરંતુ મારી પાસે ઘોડો નથી અને તને આપવા માટે તલવાર પણ નથી। ઓસ્ટિન માત્ર રોટલીનો ટુકડો લઈને ચાલતો જાદુઈ કિલ્લા તરફ ગયો।
તેણે એક ઝાડ નીચે આરામ કરવાનું નક્કી કર્યું. ત્યાં તેણે કીડીનો માળો જોયો અને ઘણી બધી કીડીઓ તેને ફરીથી બનાવવાનો પ્રયાસ કરતી હતી. આવો બિચારી કીડીઓ, તમારા માળાને કોણે નાશ કર્યો? હું તમને ફરીથી બનાવવામાં મદદ કરીશ. જ્યારે તે સમાપ્ત થઈ ગયું ત્યારે તે થોડું પાણી પીવા માટે એક તળાવ તરફ ગયો. ત્યાં તેણે જોયું થોડીક બતક તરતી હતી. ઓ બિચારી અસહાય બતક, તમે ભૂખ્યા હોવા જોઈએ, આ મારી રોટલીનો ટુકડો ખાઈ લો. નાની બતક રોટલી ખાઈ ગઈ. પછી તેણે જમીન ઉપર એક મધમાખીનો મધપૂડો જોયો. તેણે તેને ઉપાડીને ઝાડમાં મૂક્યું અને તેણે જાદુના કિલ્લાની યાત્રા ચાલુ રાખી. તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે દરવાજો ખટખટાવ્યો. તમે શું કરવા માંગો છો પ્રિય? નમસ્તે, હું રાજકુમારને બચાવવા માંગુ છું. તમે પ્રયત્ન કરી શકો છો. વૃદ્ધ મહિલા જમીન પર સૂર્યમુખીના બીજ ફેલાવે છે અને ચાલી જાય છે. દિશાનો વિચિત્ર અભાવ, પરંતુ મને લાગે છે કે હું આ કરી શકીશ. 35 મિનિટ પછી ઓસ્ટિન હાર માનવાનો હતો. પછી કીડીઓ તેની મદદ માટે આવી. તેઓ આભારી હતી કારણ કે તેણે તેમના કીડીના માળખાને ફરીથી બનાવવામાં મદદ કરી હતી. વાવ, તમે બધા એક પછી એક કૂચ કરીને આવ્યા, આભાર મારા સારા મિત્રો. બેગ ફરીથી બીજથી ભરેલી છે. પછી વૃદ્ધ મહિલા પાછી આવી. સારું, આ તો આશ્ચર્યજનક છે. બીજની સંપૂર્ણ થેલી. સારું, હવે તમારે બીજી પરીક્ષામાંથી પસાર થવું પડશે. આલો, તમારે આ 12મી શોધવી પડશે. વૃદ્ધ મહિલાએ વીંટીઓને પાણીમાં ફેંકી દીધી. ઓસ્ટિન પાણીમાં ગયો, પરંતુ તે ખૂબ જ ઊંડું હતું અને તે તળાવના તળિયે જાય તે પહેલા તેમાંથી કોઈ પણ વીંટી પકડી શક્યો નહીં. પરંતુ તે પછી તેણે પાણીની અંદર કંઈક તરતું જોયું. તે બતક હતા જે તેમને મદદ માટે આવ્યા હતા, કારણ કે તેણે તેમની સાથે રોટલીનો થોડો ભાગ વહેંચ્યો હતો. ઓ, આભાર મારા સારા મિત્રો. હવે મારી પાસે બધી 12 વીંટી છે. તે સીધો વૃદ્ધ મહિલાને મળવા ગયો. 12 વીંટીઓ, આવું પહેલા ક્યારેય નથી બન્યું. કાંઈ વાંધો નહીં, મને અનુસરો. વૃદ્ધ મહિલાએ ઓસ્ટિનને ત્રીજી કસોટી વિશે સમજાવ્યું. જ્યારે તે ત્રણ મૂર્તિ પર નજર કરી રહ્યો હતો ત્યારે તે સમજી શક્યો નહીં કે રાજકુમારી કઈ છે. તે બધા એક સરખા દેખાય છે. વિચારો ઓસ્ટિન, વિચારો રાજકુમારી કઈ છે. અચાનક સેંકડો મધમાખીઓ બારીમાંથી પ્રવેશ કરી અને મધ્ય મૂર્તિની આસપાસ ઉડાન ભરવા લાગી. તે મધ્યમાં છે. ઓ, મધ્યમાની એક, તમારી જાતને ઉજાગર કરો. સફેદ ચાદર જમીન પર પડી અને રાજકુમારી દેખાઈ ગઈ. કોવડાઓનો ઉકેલ લાવવા અને મને બચાવવા બદલ આભાર ઓસ્ટિન, રાજકુમારીએ આભાર માનતા કહ્યું. પછી તેઓએ જોયું કે ડ્રેગન ટાવર ઉપરથી ભાગતો હતો. હવે તમે આ મહેલના માલિક છો, હું હવે જઈશ. તેથી જ્યારે ઓસ્ટિન સુકાઈ ગયો ત્યારે તેણે રાજકુમારીને તેની સાથે લગ્ન કરવા કહ્યું અને આશ્ચર્ય પામતા તેણે હા પાડી. પછી તેઓ મધમાખીના મધપુડા બાંધતા અને તેમના મહેલની ખાઈને બતકોથી ભર્યા પછી હંમેશા ખુશ રહેતા હતા. બુદ્ધિશાળી શ્યામ. રામ અને શ્યામ નામના બહુ ઘણા બુદ્ધિશાળી અને હોશિયાર મિત્રો હતા. તેઓ મિત્રો ઓછા, પણ એકબીજાને અપમાન કરવામાં કોઈ દુશ્મનથી ઓછા ન હતા. તો પણ તેમની મિત્રતા તોડી શકાય તેમ ન હતા. તેમની બુદ્ધિશાળીના બનાવ ઘણા જ પ્રસિદ્ધ હતા. સાંભળો શ્યામ, આજે આપણે બંને દોડવાની સ્પર્ધા રમીશું. જો તમે જીત્યા તો તમે મારાથી મોટા બુદ્ધિમાન કહેવાશો. ઠીક છે, આ વખતે તો હું તમને જીતીને બતાવીશ અને તમે હારી જશો. તો શરૂ કરે? હા હા બિલકુલ, પણ દોડ ક્યાં સુધી દોડવાની છે? રામ થોડાક ચતુર હતો, તેમ થતા તે હંમેશા શરત પણ એવી જ રાખતો હતો કે એમને જીત થતી હતી. સાંભળો શ્યામ, 1 2 3 બોલ્યા પછી આમના ઝાડના 5 આટા મારીને દોરેલી લાઈન પર જે પહેલા આવશે તે જ આ પ્રતિયોગિતાનો વિજેતા કહેવાશે. હું તમારા બંને પર ધ્યાન રાખીશ. ગામના બધા લોકો જોવા આવે છે અને 1 2 3 ની સાથે સ્પર્ધા શરૂ થાય છે. દોડ શ્યામ દોડ, તારે જીતવાનું છે. દોડ, ઝડપથી દોડ. અજીતેજ અજીતેજ
અને એમ કહેતા કહેતા દૂર એક આંબાનું વૃક્ષનો આટો મારે છે। અહીંયા રામ પાસે જ આંબાની વૃક્ષની પાંચ આટો ફરીને દોરેલી લાઈન પર આવીને ઊભા થઈ જાય છે। શ્યામ હાફતો હાફતો આવ્યો અને જોયું કે રામ તો ત્યાં જ ઊભા છે। જોયું, હું જીતી ગયો અને તમે હારી ગયા। મૂરખ, હું જીતી ગયો, તું હારી ગયો છે, કારણ કે મેં તારાથી પહેલા આટા માર્યા છે। આ કેવી રીતે? મેં આંબાના ઝાડના ફેરા મારવા કીધા હતા, પણ કયું ઝાડ એ ન કહ્યું તું, એ તો તે પૂછ્યું નહીં। તો મેં બાજુમાં બે પગલા પર આમનું ઝાડ હતું એના ફેરા મારી આવ્યો। હવે બોલો, કોણ જીત્યો? મતલબ કે હું ફરીથી મૂરખ બની ગયો। આમ કરતા દર વાર રામ શ્યામનો મૂરખ સાબિત કરતો હતો। બધા લોકો શ્યામ ઉપર હાંસવા લાગ્યા અને શ્યામ નિરાશ થઈને જતો રહ્યો। આ રામની તો પાઠ ભણાવવો જ પડશે। એક દિવસ ગામમાં એક મેળો ભરાયો હતો। ત્યાં બધા લોકો કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા ગયા। રામ ફરીથી શ્યામનો મૂરખ બનાવવા સોચ્યો। સાંભળો શ્યામ, ભગવાન કૃષ્ણને દહીંનો ભોગ લગાડવો છે, તો જઈને આ કટોરીમાં થોડું દહીં લઈ આવો। ઠીક છે, લાવ પૈસા, અત્યારે લઈ આવો। અરે શ્યામ, પૈસા આપીને તો નટવરલાલ પણ દહીં લાવી શકે, વગર પૈસાનું દહીં લાવીને બતાવો તો જ જાણું તમે અક્કલવાળા છો। આ ફરીથી મને મૂર્ખ બનાવે છે, આજ મોકો છે એને મૂર્ખ બનાવવાનો। લો રામ, હું દહીં લઈ આવ્યો, આ શું? આમાં તો દહીં નથી, કટોરી તો ખાલી છે, હમને શું મૂર્ખ સમજો છો? દહીં તો ભગવાન સુધી પહોંચી પણ ગઈ છે, આ શું ગાંડાવાળા છે? આવું ક્યારે થતું હશે? અજાણ્યું દહીં ક્યારે જોયું છે? રામ, જો આમાં દહીં હતું તો નટવર પણ ખાઈ શકતો હતો। અજાણ્યું દહીં તમે ખાઈને વટાડો તો તમને બુદ્ધિશાળી માનું। મંદિરમાં આવનાર બધા લોકો હાંસવા લાગ્યા। પહેલી વાર રામ શ્યામના ચક્કરમાં ફસાઈ ગયો હતો। આને કહેવાય જેવાની સાથે તેવા। ખીરનો જાદુઈ ઘડો। એક વાર એક સમયે મેલોડી નામની મીઠી નાનકડી છોકરી હતી। તે પોતાની માતા સાથે નાની કુટીરમાં રહેતી હતી। તેઓ ખૂબ જ ગરીબ હતા, પરંતુ મેલોડી ગીતો ગાઈને તેની માતાને ખુશ કરવાનો પ્રયાસ કરતી હતી। દરરોજ મેલોડી કંઈ ખાવાનું શોધવા માટે જંગલમાં જતી હતી। તેને જે કંઈ પણ મળતું તે લઈ આવતી, પરંતુ તેમના પેટ ક્યારેય નહોતા ભરાતા। એક દિવસ તેમને ગરીબીથી દુઃખી થઈને મેલોડી ઘર છોડીને કંઈ ખાવાનું શોધવા માટે જંગલમાં ગઈ। ખૂબ જ શોધ્યા પછી પણ તેને ત્યાં કંઈ પણ ના મળ્યું। છેવટે મેલોડી વધુ સહન ના કરી શકી અને તે એક ખડક પર બેસીને રડવા લાગી। રડતી વખતે તેણે તેના મીઠા મધુર અવાજમાં એક ઉદાસી ભર્યું ગીત ગાયું અને તેનું ગીત સાંભળીને જંગલની એક પરી તેની સામે ત્યાં આવી અને તેણે તેને કહ્યું, શું થયું દીકરી? તું શા માટે રડી રહી છે? અને તું જંગલમાં એટલી શું કરી રહી છે? હું અહીં મારી માટે અને મારી માતા માટે કંઈક ખાવાનું શોધવા માટે આવી છું। અમે ખૂબ ગરીબ અને ભૂખ્યા છીએ। તેના ચહેરા પર દુઃખ સાથે મેલોડીએ જણાવ્યું, ચિંતા નહીં કર, પરીએ કહ્યું અને તેની જાદુઈ લાકડીથી તેણે કાંકરામાંથી એક મોટો જાદુઈ ઘડો બનાવ્યો। મેલોડીને જાદુ જોઈને આશ્ચર્ય થયું। આ ઘડો ઘરે લઈ જા અને તારો પરિવાર ફરીથી ક્યારેય ભૂખ્યો નહીં રહે। હું તમારો અપમાન કરવા નથી માંગતી, પરંતુ રાંધવા માટે તેમાં કોઈ ખોરાક ન હોય તો ખાલી ઘડો શું કામનો છે? મેલોડીએ નિરાશાજનક સ્વરમાં કહ્યું। તે પરીએ જવાબ આપ્યો, આ એક જાદુઈ ઘડો છે, જ્યારે તમને કંઈ ખાવાનું જોઈતું હોય ત્યારે કહેજે, રાંધ ગળા રાંધ,
અને જ્યારે તે બસ થઈ જાય ત્યારે કહેજે થોપ ગડા થોપ। મેલોડી તે પરી પાસેથી મેળવેલી ભેટથી બહુ જ ખુશ થઈ ગઈ અને ખૂબ જ આદર અને સન્માનથી તેણે પરીને પૂછ્યું, ઓ પ્રિય પરી માતા, મારી પાસે આભાર માનવા માટે પૂરતા શબ્દો નથી, મહેરબાની કરીને મને કહો કે હું તમારા માટે શું કરી શકું છું। મને બદલામાં કંઈ પણ નથી જોઈતું, પણ જો તું ઈચ્છે તો દરરોજ મને એક સુંદર અને સમધુર ગીત સંભળાવજે। મેલોડી કોઈ પણ વધુ પ્રશ્નો પૂછે તે પહેલાં વન પરી ગાયબ થઈ ગઈ। જ્યારે મેલોડી ખાલી ગળા સિવાય કંઈ પણ લીધા વિના ઘરે પાછી આવી ત્યારે તેની માતા અત્યંત નાખુશ થઈ અને કહ્યું, જો આમાં રાંધવા માટે કંઈ નથી તો આ ગળાનો શું ઉપયોગ છે। મેલોડીએ ટેબલ ઉપર ગળાને મૂક્યો અને ત્યાં રાખીને તે ફક્ત એટલું જ બોલી, રાંધ ગળા રાંધ। કંઈ થયું નહીં એટલે મેલોડી ચિંતિત થઈ ગઈ, પરંતુ ત્યારે જ ગળો હલવા અને અવાજ કરવા લાગ્યો, વરાળ થવા લાગી અને મલાઈદાર ખીર પ્રગટ થઈ જેવી તેમણે જીવનમાં ક્યારેય નહોતી જોઈ। મેલોડીની માતા સમજી ગઈ કે આ ગળો તો જાદુઈ છે। તે એટલી ભૂખી હતી કે તે મલાઈદાર ખીર જોઈને થોભી જ ના શકી અને તેથી તેણે તે આંગળી વડે ચાખી। તે ખીરના સ્વાદથી એટલી ખુશ થઈ ગઈ હતી કે તેણે મેલોડીના બીજા આદેશ ઉપર જરા પણ ધ્યાન જ ના આપ્યું। થોબ ગળા થોબ તેણે ખાધા જ રાખ્યું, ખૂબ જ ખાધું જ્યાં સુધી તેનું પેટ ભરાઈ ન ગયું। મેલોડીની માતાએ તેના પેટ ઉપર ખુશીથી હાથ ફરાવ્યો। મેલોડીએ પછી વિચાર્યું, ઓહ હવે મારે જઈને વનપરી માટે ગીત ગાવું જોઈએ। તેથી તે ઘર છોડીને ફરીથી જંગલમાં ગઈ। અહીં ઘરે તેની માતા એટલી ખુશ હતી કે તેઓને ક્યારેય ફરીથી ખોરાકની ચિંતા કરવાની રહેશે નહીં। તેણે તેના બધા જૂના વાસણો એકત્રિત કર્યા જેમાં તે રસોઈ કરતી હતી અને તેને ફેંકી દીધા જેથી નવા માટે જગ્યા કરી શકાય। તેણે નવા ઘડાને સાફ કર્યો અને ચમકાવ્યો। આ બધી સખત મહેનતથી તે ફરીથી ભૂખી થઈ ગઈ હતી। રાંધ ઘડા રાંધ તેને આદેશ આપ્યો અને ચમત્કાર ઘડાની અંદરથી વધુ સ્વાદિષ્ટ ખીર ઉભરાવા લાગી। તેણે વાટકો મેળવવા માટે પણ તકલીફ ન કરી અને સીધે જ ગળામાંથી ખાવા લાગી ગઈ। સ્વાદિષ્ટ, પરંતુ જેટલી ઝડપથી તે ખાઈ રહી હતી ગળો ઉભરાતો ગયો ત્યાં સુધી કે તેની ધાર સુધી ખીર આવી ગઈ હતી। ઓહ આ શું, મેલોડીએ ગળાને રોક્યો કઈ રીતે હતો, બસ ગળા બસ, પરંતુ ગળો ઉભરાઈ રહ્યો હતો। આ ઘણું છે ગળા, આ ઘણું છે, ગળાની ધાર પરથી ટેબલ ઉપર પડવા લાગ્યું હતું। આટલું બસ થઈ જશે, ખીર જમીન ઉપર પડવા લાગી। મેલોડીની માતા એકદમ ગભરાઈ ગઈ, બસ ખતમ કર, વધુ નથી જોઈતું, બસ, તેણે આદેશ આપ્યો। તરત જ તેને સમજાયું કે તેણે એક મોટી ભૂલ કરી હતી અને તે ત્યાંથી ભાગી ગઈ। ખીર બારી અને બારણામાંથી શેરીઓમાં ભરાઈ ગઈ। એક મોટા મોજાની જેમ ઉભરાતી ઉભરાતી તે આખા ગામમાં પ્રસરી ગઈ। લોકો તેમની છત ઉપર ભેગા થયા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા। મેલોડીએ સાંભળ્યું કે ગ્રામજનો મુશ્કેલીમાં બૂમો પાડી રહ્યા છે। તે જંગલમાંથી ગામ તરફ દોડી ગઈ। તે એક લાકડાના સુવાળા પાટિયા પર બેઠી અને એક લાકડી લીધી અને ઘર તરફ તરીને ગઈ। જ્યારે તે ઘરની બહાર પહોંચી ત્યારે તેણે પોકાર કર્યો, થોબ ગળા થોબ, અને તે જ પ્રમાણે ઘડાએ કર્યું અને જેમ જેમ પરપોટા ઘટવા લાગ્યા મેલોડીએ જોયું કે બધા ગ્રામજનો નીચે આવી રહ્યા હતા અને સ્વાદિષ્ટ ખીરને ખાઈ રહ્યા હતા। આખા ગામના લોકોએ ખીરનો આનંદ માણ્યો, તેઓએ આખો શિયાળું ખાધું ખાધું અને ખાધું અને ગામમાં ફરી ક્યારેય કોઈ જ ભૂખ્યું ના રહ્યું।
समाप्त। राजकुमारी अने वटाणो। एक राजकुमार हतो, ते लग्न करवा मांगतो हतो। राजकुमार होवाने कारणे तेने राजकुमारी साथे ज लग्न करवू पड़े। राजकुमारनो तेनी माता द्वारा खास रीते उछेर करवामां आव्यो हतो। राजकुमारे स्पष्ट रीते तेनी माताने कह्युं के तेनुं लग्न फक्त राजकुमारी साथे ज करवामां आवे। तेना राज्यमां एक पण राजकुमारी न हती, एटले ते आखी दुनियामां राजकुमारीने शोधवा माटे फर्यो। पण तेने जे पण राजकुमारीनो परिचय थयो तेमनामां कंईक ना कंईक खामी हती। कोईनो पग मोटो हतो, कोईनुं नाक लांबू हतुं अने कोईनो अवाज खूब मोटो हतो। राजकुमारने साची राजकुमारी क्यांय न मळी, एटले ते पोताना राज्यमां दुखी થઈને પાછો ફર્યો। તેણે વિચાર્યું કે લગ્ન કરવાનો વિચાર છોડી દેવો જોઈએ। એક રાત્રે રાજકુમાર મહેલમાં પાછો ફર્યો ત્યારે ખૂબ વરસાદ પડી રહ્યો હતો અને આકાશ વીજળીના ચમકારાથી ગાજી ઉઠ્યું। દરેક જણ આંખ પાસે બેસી ગયું। હવાના અવાજમાં કોઈએ મહેલનો દરવાજો ખખડાવ્યો। વૃદ્ધ રાજાએ પોતાના બૂટ પહેર્યા અને દરવાજો ખોલવા ગયો। ત્યાં વરસાદમાં એક રાજકુમારી ઊભી હતી। તે ખૂબ સુંદર હતી। તેના સોનેરી વાળ તેના ગળા ઉપર ચોંટી ગયા હતા અને તેના સિલ્ક બૂટ ઉપર વરસાદ વરસી રહ્યો હતો। છતાં તેણે કહ્યું કે તે એક રાજકુમારી છે। તેણે કહ્યું કે તે નજીકના રાજ્યની મુલાકાત લઈ પોતાના રાજ્યમાં પાછી ફરી રહી હતી અને તે વરસાદમાં ફસાઈ ગઈ। આપણે તે જોઈ લઈશું, રાણીએ વિચાર્યું। પછી રાજકુમારીને અંદર લઈ જવામાં આવી અને બધાને તેનો પરિચય કરાવવામાં આવ્યો। મેં આવી વાર્તા પહેલા કોઈ દિવસ નથી સાંભળી। કોઈ પણ રાજકુમારી દેખાવામાં આટલી મેલી ન હોય। તેના પર નજર રાખીને તે ચાલાક રાણીએ રસોડાના વાસણમાંથી એક વટાણો લીધો। તે સાવધાનીથી ગેસ્ટ રૂમમાં ગઈ અને વટાણો રાજકુમારીના બેડની વચ્ચે મૂક્યો અને પછી તેણે લિનનના 20 ગાદલા રૂમમાં મોકલાવ્યા અને એક પછી એક બધા ગાદલા તે વટાણા ઉપર મુકાવ્યા। કોઈ દિવસ આવો ગાદલાનો ઢગલો કોઈએ નહોતો જોયો। દરેક ગાદલા સારી ક્વોલિટીના હતા, જો કે રાણીના મહેલમાં તે રૂમ સૌથી સુંદર અને આકર્ષિત દેખાતો હતો અને રાણીએ તે રૂમને સજાવવામાં કોઈ કસર નહોતી છોડી। ગાદલાનું કાપડ હંસના પીછામાંથી બનેલું હતું અને ગાદલા ઉપર સરસ ગુલાબી પોચા કાપડની સિલાઈ હતી અને બીજું ગાદલું ચમકતું જાંબુડી રંગનું સિલ્કનું હતું અને ઘેટાના વાળનું બન્યું હતું અને ત્રીજું ગાદલું શુદ્ધ સફેદ મસલિન કાપડનું બન્યું હતું અને તેની નીચે હંસના પીછાનું એક સુંદર કાપડ હતું। ત્યાં પટ્ટીવાળા ગાદલા, સ્પ્રિંગવાળા ગાદલા, બ્રોકેડ, લિનન અને લોનના ગાદલા પણ હતા અને હજી સૌથી ઢીલા કાપડના ગાદલા આવવાના બાકી હતા, જેના કાપડ ઉપર સોનાનું તત્વવાળું રાજ્યનું લખાણ હતું અને રાજમહેલના હથિયારના કોડ પણ હતા। હિંમત, તે ધીરેથી બોલી અને તે હાંફી રહી હતી। આખરે તેણે નક્કામો પ્રયાસ કરીને કામ પૂર્ણ કર્યું। હવે ખબર પડશે કે તે સાચી રાજકુમારી છે કે નહીં। સવારે રાજકુમારી બ્રેકફાસ્ટ કરવા નીચે આવી અને તે ખૂબ થાકી ગઈ હતી। બેટા, તું સારી રીતે સૂતી હતી? વૃદ્ધ રાણીએ પૂછ્યું। ના, હું નહોતી સૂતી, રાજકુમારીએ જવાબ આપ્યો। મને ખબર નથી કે બેડમાં શું હતું। કંઈક પથ્થર જેવું કડક અને કંઈક કેનન બોલ જેવું કઠણ હતું। મને લાગે છે કે એ કેનન બોલ જ હતો અને હું ત્યાં તેના કારણે ઘણી લાલ પીળી થઈ ગઈ હતી। પછી બધા આનંદથી હસ્યા, કેમ કે તેમને ખબર પડી ગઈ હતી કે તે એક સાચી રાજકુમારી છે, કોઈની પણ આટલી નાજુક ચામડી ના હોય। રાજકુમારે તરત જ તેને પોતાની પત્ની બનાવી લીધી અને વટાણાને બેડ ઉપરથી લઈ લેવામાં આવ્યો અને રોયલ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યો અને તે આજ સુધી ત્યાં રહેલો છે। એક ગામમાં એક ગોવિંદ નામનો છોકરો રહેતો હતો। તેઓ બહુ બુદ્ધિશાળી હતો અને બહુ આળસી પણ હતો।
તેઓ બહુ ચતુરાઈથી વગર મહેનતથી પોતાનું કામ કરતો હતો. એક દિવસ રાજાની છોકરી રાજકુમારીનો કિંમતી હાર ખોવાઈ ગયો હતો. જ્યારે રાજાને ગોવિંદને વચ્ચે ખબર પડી તો રાજાએ તેને દરબારમાં બોલાવ્યો. મેં સાંભળ્યું છે કે તું બહુ હોશિયાર છે, શું તું રાજકુમારીનો હાર શોધી શકે છે? જો તે એવું કર્યું તો તને મોહ માંગ્યું ઇનામ મળશે. જી મહારાજ, હું પૂરો પ્રયાસ કરીશ. પ્રયાસ નહીં, પરિણામ જોઈએ. જો તું અસફળ રહ્યો તો તને મૃત્યુ દંડ મળશે. ગોવિંદ બહુ હોશિયાર હતો. એના દિમાગમાં એક વિચાર આવ્યો. એની રાજાને એક પ્રાર્થના કરી. મહારાજ, હું તમારાથી એક પ્રાર્થના કરવા ઈચ્છું છું. બોલો. મહારાજ, હું ઈચ્છું છું કે બધા સેવકોને એક જગા ભેળા કરવામાં આવે. રાજાએ ગોવિંદની વાત માની લીધી અને બધા સેવકોને એક જગ્યા ભેગા કર્યા. બધા સેવકો બહુ ડરેલા હતા. ખાસ કરીને એ સેવકનો બહુ ભય થતો હતો જેને હાર ચોરી કર્યો હતો. લાગે છે આજે હું પકડાઈ જઈશ. આ તો ગોવિંદ બહુ હોશિયાર લાગે છે. અંતર્યામી લાગે છે. શાયદ જાદુ પણ જાણતો હશે. બચ ગયે તો ભાઈ સારું, નહીતર મર્યા. ગોવિંદે પોતાની જોડામાંથી બહુ બધા અખરોટ કાઢ્યા અને બધા સૈનિકોના હાથમાં મૂકી દીધો. આ જોઈ રાજ્યના બધા લોકો, રાજા અને બધા સેવકો બહુ હેરાન થયા. મંત્રીએ પૂછ્યું, આ અખરોટોથી શું થશે? આ જાદુઈ અખરોટ છે. એની ખાસિયત આ છે કે આ જેના હાથોમાં આપવામાં આવશે, જો પોતે જ તૂટી ગયા તો એ નિર્દોષ સાબિત થશે. જો ના તૂટ્યા તો એ હશે અમારો ચોર. બધા લોકો હેરાન થઈને સેવકને હાથની સામે જોવા લાગ્યા. લાગે છે ફસી ગયા. કેવી રીતે તોડવું આ અખરોટને? ચોર પૂરી તરહથી ફસાઈ ગયો હતો. તેને કાઠો જોર લગાડીને અખરોટની તોડવાની બહુ કોશિશ કરી. કઈ પણ થઈ જાય, આ અખરોટને હું તોડીને રહીશ, નહીતર મને મૃત્યુ દંડ મળી શકે છે. એકદમથી ગોવિંદની નજર એ સેવક ઉપર પડી જેના હાથથી લોહી નીકળતા હતા. ગોવિંદ સમજી ગયો, આ સેવક જોર લગાવીને અખરોટ તોડવા ઈચ્છતો હતો. એનો મતલબ એ ચોર છે. ગોવિંદ એને પાસે પહોંચ્યો. તું તારો હાથ ખોલ. જેમ જ સેવકે હાથ ખોલ્યો, હાથ લોહીથી ભરેલો હતો, પણ અખરોટ જેવો ને તેવો હતો. આ ગોવિંદની ચાલ હતી. રાજકુમારીને એનો હાર મળી ગયો અને રાજાને ગુનેગાર. તા લોકો જય જયકાર કરવા લાગ્યા. મહિનાનો અંત જલ્દી આવી ગયો અને પિતા અને દીકરી બંને જંગલની તરફ નીકળ્યા. રાત્રે બ્યુટી અને તેના પિતા જંગલના એ મહેલમાં પહોંચી ગયા. તેઓ મહેલમાં પ્રવેશ્યા અને સુંદર ભોજન તેઓ માટે ટેબલ ઉપર તૈયાર હતું. તેઓ ટેબલ ઉપર બેઠા અને દરવાજા તરફથી એક અચાનક અવાજ સાંભળ્યો. તે બીસ્ટ હતો. બીસ્ટ બ્યુટીના પિતા તરફ વળ્યો અને પૂછ્યું, શું આ તારી દીકરી છે જેના માટે તે સફેદ ગુલાબ ભેગા કર્યા છે? હા, માણસે કહ્યું. તારે દિલગીર થવાની જરૂર નથી. બીસ્ટે કહ્યું, તેના ઉપયોગ માટે મહેલમાં બધું જ તૈયાર છે. તેનો રૂમ હવે તૈયાર છે. શુભરાત્રી. જ્યારે બ્યુટી તેના રૂમમાં પહોંચી ત્યારે તેણે કોઈ દિવસ ના જોયો હોય એટલો સુંદર રૂમ જોયો. તે થાકી ગઈ હતી એટલે તરત સૂઈ ગઈ.
સવારે બ્યુટીએ તેના પિતાને ભોજન લઈને આવજો કહ્યું ત્યારે બ્યુટીના પિતાએ તેનાથી વિદાય લઈ લીધી. જ્યારે બ્યુટીના પિતા તેનાથી દૂર જતા રહ્યા ત્યારે એ પોતાની રૂમમાં પરત ફરી. દિવાલ ઉપર એક અરીસો હતો, તેની નીચે સોનાના પત્ર હતા જેમાં લખ્યું હતું, નાનકડી બ્યુટી, તારી આંખો લૂછી નાખ, તારા આંસુ વ્યર્થ છે. આ અરીસામાં જોઈને તું જે પણ માગીશ એ બધું તને આપવામાં આવશે. આ લીટીઓ બ્યુટીને દિલાસો આપે છે કારણ કે તેણે વિચાર્યું જો નાખુશ હોત તો ફરીથી ઘરે પરત જતી રહે. તેના પછીના દિવસો તેના માટે લાંબા હતા, છતાં બિસ્ટે ઘણી બધી વસ્તુઓ તેના મનોરંજન માટે રાખી હતી. ક્યારેક તે પેઇન્ટિંગ કરતી તો ક્યારેક તે વાંચતી. થોડા દિવસ તે બગીચામાં રમતી અને કોઈ દિવસ સુંદર ફૂલો ભેગા કરતી. દરરોજ સાંજે ભોજનના સમય પહેલો બિસ્ટનો અવાજ દરવાજા તરફથી સંભળાતો અને એક ગંભીર અવાજ એને પૂછતી, હું અંદર આવી શકું છું? અને દરરોજ સાંજે બ્યુટી ગભરાઈને જવાબ આપતી, હા બિસ્ટ. પછી તેઓ સાથે મળીને વાત કરતા. બિસ્ટના શરીર અને અવાજથી બ્યુટી ગભરાઈ જતી, પણ તેના શબ્દો એટલા ઉદાર હતા કે તે તેનાથી ઓછી ગભરાતી હતી. શું હું ખૂબ કદરૂપો છું પરી? એક સાંજે બિસ્ટે પૂછ્યું. હા બિસ્ટ. અને હું મૂર્ખ પણ છું? ના, તમે મૂર્ખ નથી. શું તું મને પ્રેમ કરી શકે છે પરી? હા, હું તમને પ્રેમ કરી શકું છું બિસ્ટ, કેમ કે તમે ખૂબ ઉદાર છો. તો શું તું મારી સાથે લગ્ન કરીશ પરી? ના 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 બિસ્ટ. બિસ્ટ એટલો દુઃખી થઈ ગયો કે બ્યુટીને તેના ઉપર દયા આવી. પણ હું એક બિસ્ટ સાથે લગ્ન ના કરી શકું, તેણે પોતાને કહ્યું. બીજા દિવસે સવારે બ્યુટીએ પોતાને અરીસામાં જોઈ. મારી ઈચ્છા છે કે મને જાણ થાય કે મારા પિતા કેમ છે, તેણે કહ્યું. અને તેણે અરીસામાં જોયું તો એક દુઃખી ચિત્ર દેખાયું. તેના પિતા બીમાર છે અને કોઈ તેમની સારવાર નહીં કરી રહ્યું. બ્યુટી આખો દિવસ રડી, કેમ કે તે પોતાના પિતાની પીડા સમજી શકતી હતી. જ્યારે બિસ્ટ સાંજે તેને મળવા આવ્યો તો તેણે જોયું કે બ્યુટી ખૂબ દુઃખી છે. શું વાત છે પરી? તેણે પૂછ્યું. અને પછી બ્યુટીએ તેને કહ્યું કે તે કેમ દુઃખી છે અને વિનંતી કરી કે તેને ઘરે જવા દે. જો તું મને છોડીને જતી રહી તો મને ખૂબ દુઃખ થશે પરી, બિસ્ટે કહ્યું. હું તને દુઃખી નહીં જોઈ શકું પરી, બિસ્ટ આગળ બોલ્યો. તું આવતીકાલે ઘરે જઈ શકે છે પરી. થેન્ક યુ બિસ્ટ, બ્યુટીએ કહ્યું. પણ હું તારું હૃદય નહીં તોડી શકું, એક અઠવાડિયામાં પાછી આવી જઈશ. રાક્ષસ બહુ ઉલઝનમાં હતો અને ડરેલો પણ હતો. એને લાગ્યું કે એ બ્યુટીને હંમેશા માટે ખોઈ ના દે. આ વીટી રાખ તારી પાસે, તેણે દુઃખી થઈને રાક્ષસને કહ્યું. અને જો તને પાછા આવવાનું મન થાય તો રાત્રે સૂતા પહેલા આ વીટી ટેબલ ઉપર મૂકી દેજે. અને હવે ગુડ બાય મારી પરી. તે દિવસે રાતે બ્યુટીએ અરીસામાં જોઈને ઈચ્છા કરી કે બીજા દિવસે સવારે તે તેના પિતાના ઘર ઉઠે. બ્યુટીની ઈચ્છા પૂર્ણ થઈ અને બીજા દિવસે તેના ઘરે પહોંચી ગઈ. જેમ બ્યુટીના પિતાએ બ્યુટીને જોઈ તો તેના પિતાને સારું લાગ્યું. તેને વિશ્વાસ ના થયો કે એક અઠવાડિયું વીતી ગયું. જો કે તેના પિતા સાજા થઈ ગયા હતા તો પણ બ્યુટીને લાગ્યું કે તેની ક્રૂર બહેનોના ભરોસે તેના પિતાને ના મૂકી શકે. મારે હજુ એક અઠવાડિયું રહેવું પડશે, બ્યુટીએ કહ્યું. અને તેના પિતા આ સાંભળીને ખુશ થયા. જો કે એક બે દિવસમાં જ બ્યુટીને સ્વપ્ન આવ્યું કે બિસ્ટ સફેદ ગુલાબના બગીચામાં મહેલની બહાર પડ્યો છે
અને દુખી થઈને કહી રહ્યો છે, ઓ મારી પરી, તે કહ્યું તું કે હું પાછી આવીશ, તારા વગર હું જીવી નહીં શકું. આ સ્વપ્ને બ્યુટીને જગાડી અને તેને બીસ્ટની ચિંતા થવા લાગી. તે બેડ ઉપરથી ઉઠી અને નીચે ઉતરીને જાદુઈ વીટી ટેબલ ઉપર મૂકી, પછી તે સૂઈ ગઈ. જ્યારે તે સવારે જાગી તો તે પોતાના રૂમમાં હતી, જે બીસ્ટના મહેલમાં છે. બ્યુટીને ખબર હતી કે સાંજ પહેલા બીસ્ટ તેને જોવા નહીં આવે, અને આજનો દિવસ પસાર જ નહોતો થતો. આખરે ભોજનનો સમય થયો પણ બીસ્ટ ન આવ્યો. બ્યુટીને ચિંતા થઈ અને તેને એક વિચાર આવ્યો કે જો તેનું સ્વપ્ન સાચું હશે તો શું બીસ્ટ બહાર બગીચાની ઝાડીઓમાં સૂઈ ગયો હશે? બ્યુટી દોડીને બહાર અંધારામાં બગીચા તરફ આવી અને સફેદ ગુલાબની વાડી તરફ ગઈ. તેણે જોયું કે ભીના ઘાસની નીચે બીસ્ટ પડ્યો છે. તે નીચે બીસ્ટની બાજુમાં બેસી ગઈ અને તેના માથા ઉપર હાથ ફેરવ્યો. તેના સ્પર્શથી બીસ્ટે આંખો ખોલી. તારા વગર હું નથી જીવી શકતો પરી, તેણે કહ્યું. એટલે જ હું મારો જીવ આપી રહ્યો છું. મેં તને હવે જોઈ લીધી છે, એટલે હવે હું સુખેથી મારો જીવ આપી શકું છું. ઓહ બીસ્ટ, હું તને મરતો નહીં જોઈ શકું, બ્યુટીએ કહ્યું. પ્લીઝ તું જીવ, હું તને પ્રેમ કરું છું. ખરેખર હું સાચે કહું છું, તું ખૂબ ઉદાર દિલનો માણસ છે. આમ કહીને બ્યુટીએ પોતાનો ચહેરો હાથ પાછળ ઢાંકી લીધો અને રડવા લાગી. અને જ્યારે ફરીથી બીસ્ટ તરફ જોયું તો બીસ્ટ નહોતો, અને તે બદલ ત્યાં એક સુંદર રાજકુમાર ઊભો હતો. એણે તેને આઝાદ કરવા બદલ આભાર માન્યો. તમે કેવા શું માંગો છો? બ્યુટીએ આશ્ચર્યથી પૂછ્યું. ઓહ, મને મારો બીસ્ટ પાછો આપો, મારો વાલો બીસ્ટ બીજું કોઈ નહીં. ત્યારે રાજકુમારે સમજાવ્યું. એક દુષ્ટ ચુડેલે મને શ્રાપ આપ્યો હતો કે હું ખૂબ ડરાવનો, કદરૂપો અને મૂર્ખ રાક્ષસ બની જઈશ. તેણે તેને કહ્યું. જ્યારે કોઈ સુંદર છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે ત્યારે જ હું આ શ્રાપમાંથી મુક્ત થઈશ, અને તું જ એ સુંદર છોકરી છે પરી, રાજકુમાર આગળ બોલતો ગયો. પછી તેણે બ્યુટીને ચુંબન કર્યું અને તેને મહેલમાં લઈ ગયો. તરત જ એક સારી પરી હાજર થઈને તે પોતાની સાથે બ્યુટીના પિતાને લેતી આવી. બ્યુટીએ તેના પિતા સમક્ષ રાજકુમાર સાથે લગ્ન કર્યા અને તેઓ ખુશીથી રહેવા લાગ્યા. સ્નો વ્હાઈટ અને સાત બટકા માણસો. એક વખત રાણી બારી પાસે બેસીને કપડાં સીવી રહી હતી. બહાર બરફ પડી રહ્યો હતો અને તે બરફને પોતાની બારી ઉપર પડતો જોઈ રહી હતી. સીવતા સીવતા તેની આંગળીમાં સોઈ વાગી ગઈ અને તેના લોહીનું ટીપું બરફ ઉપર પડ્યું. રાણીએ પોતાને કહ્યું, મારી ઈચ્છા છે કે મારી એક પુત્રી હોય અને તે બરફ જેવી સફેદ હોય, તેના હોઠ લોહી જેવા લાલ હોય અને વાળ સીતાફળના બી જેવા કાળા હોય. અને આખરે તેની ઈચ્છા પૂરી થઈ અને રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો અને એનું નામ સ્નો વ્હાઈટ રાખ્યું. પણ જન્મ આપતાની સાથે રાણી ગુજરી ગઈ અને ટૂંક સમયમાં જ રાજાએ બીજા લગ્ન કર્યા. નવી રાણી ખૂબ સુંદર હતી. તે એક ખરાબ મહિલા હતી અને તે નહોતી ઈચ્છતી કે રાજા તેના કરતા વધારે કોઈને પ્રેમ કરે. તેની રૂમમાં એક જાદુઈ અરીસો હતો અને દરરોજ તે એમાં જોતી અને પૂછતી, એ દિવાલ પર લાગેલા અરીસા, સૌથી રૂપાળું કોણ છે બોલ? અને અરીસો જવાબ આપતો, તમે રાણી, તમે સૌથી રૂપાળા છો. દિવસો વીતતા ગયા અને દિવસે દિવસે સ્નો વ્હાઈટ સુંદર અને મોટી થવા લાગી. એક સવારે રાણીએ ફરીથી અરીસામાં જોયું અને ફરીથી અરીસાને પૂછ્યું, એ દિવાલ પર લાગેલા અરીસા, સૌથી રૂપાળું કોણ છે બોલ? તમે રૂપાળા છો રાણી, પણ સ્નો વ્હાઈટ તમારાથી પણ રૂપાળી છે. રાણીને ખૂબ ઈર્ષ્યા થઈ અને ગુસ્સો આવ્યો. એને વિચાર્યું કે તેની સાવકી દીકરીથી છૂટકો પામશે.
તેણે શિકારીને બોલાવ્યો અને આદેશ આપ્યો કે રાજકુમારીને જંગલમાં લઈ જઈને મારી નાખવામાં આવે. તે મરી ગઈ છે એની સાબિતી માટે તેનું દિલ પાછું લઈને આવે. શિકારી સ્નો વ્હાઇટ સાથે નીકળ્યો અને જંગલની વચ્ચે પહોંચી ગયો. પણ જ્યારે શિકારીએ સ્નો વ્હાઇટને મારવા ખંજર કાઢ્યું ત્યારે તે છોકરીની સુંદરતા અને નમ્રતાથી એટલો પ્રભાવિત થયો કે તે શિકારી સ્નો વ્હાઇટના દિલમાં ખંજર મારી શક્યો નહીં. હું તમને મારી શકતો નથી, પણ હું તમને મહેલમાં પણ પાછા નહીં લઈ જઈ શકું. મને ડર છે કે જંગલમાં કોઈ જંગલી જાનવર તમને ખાઈ જશે. શિકારીએ સ્નો વ્હાઇટને જંગલમાં છોડી દીધી અને પાછા જતા તેણે હરણનો શિકાર કર્યો અને તેનું દિલ રાણીને અર્પણ કર્યું અને રાણીને લાગ્યું કે તે સ્નો વ્હાઇટનું દિલ છે. બિચારી સ્નો વ્હાઇટ તે દરમિયાન જંગલના અંધારામાં ડરી ગઈ હતી અને ફરી રહી હતી. જંગલી જાનવરોએ તેને ઝાડ પાસે જોઈ પણ તેને કાંઈ ન કર્યું. જેમ રાત થઈ ત્યારે તે એક સાફ જગ્યાએ આવી અને ત્યાં એક નાનું ઘર હતું. સ્નો વ્હાઇટે ઘરનો દરવાજો ખખડાવ્યો પણ કોઈએ જવાબ ના આપ્યો. તેણે ફરીથી ખખડાવ્યો અને દરવાજો ખોલીને અંદર જતી રહી. તે એક નાના રૂમમાં હતી જેમાં એક લાકડાનું ટેબલ હતું અને લાંબી બેન્ચ હતી. ટેબલ ઉપર 7 બોલ હતા અને 7 ચમચીઓ અને 7 કપ હતા અને આ 7 બટકા લોકોનું ઘર હતું જેઓ પહાડ ઉપર સોનું ખોદવાનું કામ કરતા હતા. સ્નો વ્હાઇટને બહુ ભૂખ લાગી હતી એટલે તેણે દરેક બોલમાંથી પુડિંગ ખાધું અને દરેક કપમાંથી દૂધ પીધું. પછી તે ઉપરના માળ પર ગઈ અને ત્યાં એક મોટો રૂમ હતો જેમાં 7 બેડ હતા. તે ત્યાં આડી પડી ગઈ અને તરત જ સૂઈ ગઈ. જ્યારે ચંદ્ર આકાશમાં ઉપર આવ્યો ત્યારે 7 બટકા માણસો પાછા આવી રહ્યા હતા. દરેકના ખભા ઉપર શોલ અને કુલાડી હતી અને સોનાની બેગ કમર ઉપર ચામડાની પટ્ટીથી બાંધેલી હતી. જેવા તેઓ ઘરે પહોંચ્યાની સાથે તેઓએ ફાનસ જલ્દીથી જલ્દી ટેબલ પર મૂક્યું અને ફાનસ મૂકતાની સાથે એ લોકોએ ઘરમાં જોયું કે ઘરમાં કોઈ હતું. હે, આપણું ભોજન કોણે કર્યું છે? હા હા, આપણું ભોજન કોણે કર્યું છે? તેમણે પૂછ્યું. પછી તેઓ ઉપરના માળ પર ગયા અને ત્યાં સ્નો વ્હાઇટને બેડ ઉપર સૂતા જોઈ. મને કહો, આ સુંદર છોકરી કોણ છે? હું એ જ વિચારું છું કે તે કોણ છે? તેઓ એકબીજાને આશ્ચર્ય અને આનંદથી પૂછ્યું. પછી સ્નો વ્હાઇટ ઉઠી ગઈ અને તેણે તેઓને પોતાની વાર્તા કહી અને એ બટકાઓને તેના માટે ખૂબ દુઃખ થયું અને તેઓએ સ્નો વ્હાઇટને પોતાની સાથે રહેવાનું કહ્યું અને તેમનું ઘર સાચવવા માટે કહ્યું. તેઓએ સ્નો વ્હાઇટને ચેતવણી આપી કે ક્યારે પણ કોઈના માટે દરવાજો ન ખોલવો જ્યારે તેઓ પહાડ ઉપર કામ કરી રહ્યા હોય. તેઓને ડર હતો કે રાણીને ખબર પડી જશે કે સ્નો વ્હાઇટ જીવે છે તો રાણી તેને મારવાનો પ્રયાસ કરશે. સ્નો વ્હાઇટ તેમની સાથે ખુશી ખુશી રહેવા લાગી. સ્નો વ્હાઇટે તેમનું બેડ બનાવ્યું, તેમનો રૂમ સાફ કર્યો અને તેમની માટે જમવાનું પણ બનાવ્યું. તે બટકાઓ સાથે બહુ ખુશ હતી અને તે તેની ખરાબ સાવકી માને ભૂલી ગઈ હતી. પણ એક દિવસ રાણીએ ફરીથી તેના જાદુઈ અરીસાને પૂછ્યું. એ દિવાલ પર લાગેલા અરીસા, સૌથી રૂપાળું કોણ છે? બોલ. તમે રૂપાળા છો રાણી, પણ સ્નો વ્હાઇટ તમારાથી પણ રૂપાળી છે. તે દૂર જંગલમાં નાના બટકાઓના ઘરમાં રહે છે. રાણીનો ચહેરો ગુસ્સાથી કાળો પડી ગયો અને તે જાણી ગઈ કે તે શિકારીએ તેની સાથે ચાલ રમી છે. એટલે તેણે સ્નો વ્હાઇટને પોતાના હાથે જ મારવાનું નક્કી કર્યું. રાણી એક સોય દોરો વેચવાવાળી મહિલા બની ગઈ અને જંગલમાં બટકાઓના ઘરે ગઈ. સ્નો વ્હાઇટ બારી પાસે બેઠી હતી અને કોઈ એક બટકાનું જેકેટ સીવી રહી હતી. રાણીએ સ્નો વ્હાઇટને જોઈ અને એક સામાન્ય મહિલાના અવાજમાં બોલી. બટન, રિબન અને દોરી ખરીદો, તમારા ચહેરાને મળતું આવશે. કઈક સારી વસ્તુ લેવાના આનંદમાં સ્નો વ્હાઇટ બટકાઓની આપેલી ચેતવણી ભૂલી ગઈ અને તે દરવાજો ખોલવા દોડી. તારા કપડાનું કાપડ બહુ ઢીલું છે બેટા, તે બહુરૂપી રાણીએ કહ્યું. લાવ, હું બાંધી દઉં. અને તેણે સ્નો વ્હાઇટને એટલી ટાઈટ બાંધી દીધી કે તે શ્વાસ પણ નહોતી લઈ શકતી અને જમીન પર પડી ગઈ જેમ કે તે મરી ગઈ હોય. ખુશ થઈને તે દુષ્ટ રાણી પોતાના મહેલમાં જલ્દી પરત ફરી અને રાણીને લાગ્યું કે તેને સ્નો વ્હાઇટથી છૂટકો મળી ગયો. જ્યારે રાત્રે બટકાઓ ઘરે આવ્યા તેઓએ સ્નો વ્હાઇટને દરવાજા પાસે પડી જોઈ
અને જેવી તેઓએ એને ઉઠાવી તે જોઈ શકતા હતા કે શું બન્યું હતું. બટકાઓએ સ્નો વ્હાઈટના કપડાની દોરી કાપી નાખી અને જેમ તેને હવા મળી સ્નો વ્હાઈટને ભાન આવી ગયું અને તે ફરીથી શ્વાસ લેવા લાગી. સ્નો વ્હાઈટે જે થયું હતું તે બધું કહ્યું અને બટકાઓને ખબર પડી ગઈ કે તે સોય દોરાવાળી મહિલા દુષ્ટ રાણી હતી જે સ્નો વ્હાઈટને મારવા માંગતી હતી. ફરીથી કોઈની માટે પણ દરવાજો ખોલતી નહીં એવી તેમણે વિનંતી કરી અને સ્નો વ્હાઈટે વચન આપ્યું કે તે દરવાજો નહીં ખોલે. અને તે રાત્રે રાણી ફરીથી અરીસા પાસે ગઈ. એ દિવાલ પર લાગેલા અરીસા, સૌથી રૂપાળું કોણ છે બોલ? તમે રૂપાળા છો રાણી, પણ સ્નો વ્હાઈટ તમારાથી પણ રૂપાળી છે. આ સાંભળીને રાણી તેના મહેલના ભોયરામાં ગઈ જ્યાં તેણે રહસ્યમય હથિયાર મૂક્યા હતા. રાણીએ ત્યાં એક ઝેરનું સફરજન બનાવ્યું. સફરજન એક બાજુથી લાલ અને બીજી તરફથી લીલું હતું. લીલો ભાગ ખાઈ શકાય એમ હતો, પણ જો લાલ ભાગ ખાઈએ તો એક જ ક્ષણમાં મરી જવાય. ફરીથી રાણીએ પોતાનો વેશ બદલી નાખ્યો અને આ વખતે તે એક સામાન્ય દેશની મહિલા બની ગઈ જેણે જૂના કપડા પહેર્યા હતા અને તેની પાસે સફરજનનો ટોપલો હતો અને સફરજનના ઢગલાની ઉપર તેણે સુંદર ઝેરવાળું સફરજન મૂક્યું હતું. તે બટકાઓના ઘરે પહોંચી ગઈ ત્યારે સ્નો વ્હાઈટ કૂવામાંથી પાણી કાઢી રહી હતી. પણ જેવી સ્નો વ્હાઈટે તેને આવતા જોઈ તે ગભરાઈ ગઈ અને દોડીને અંદર જતી રહી અને દરવાજો બંધ કરી દીધો અને તેણે તે મહિલાનો અવાજ સાંભળ્યો જે બોલી રહી હતી. સફરજન, તાજા અને મીઠા સફરજન. અને સ્નો વ્હાઈટને તેમને ચાખવાનું મન થયું. જો તે બારી ખોલે અને દરવાજો બંધ રાખે તો કોઈ ખતરો નહોતો, એટલે તેણે બારી ખોલી અને બહાર જોયું. સફરજન બતાવો ને, તેણે બોલાવી. આ સફરજન ચાક છોકરી, આ સૌથી ઉત્તમ છે, રાણીએ ઝેરવાળું સફરજન પકડતા જવાબ આપ્યો. સ્નો વ્હાઈટને ડર લાગ્યો, પણ તે બોલતી ગઈ. ખાવાથી ડરીશ નહીં, જો હું આના બે ભાગ કરી દઉં છું, એક તારા માટે અને એક મારા માટે. તે લીલો ભાગ ખાવા લાગી અને લાલ ભાગ સ્નો વ્હાઈટને આપ્યો. સ્નો વ્હાઈટ સફરજનને ચાખવા માટે પોતાને રોકી શકી નહીં અને જેવું સફરજન ચાખ્યું તે અચાનક એ જમીન પર પડી ગઈ અને મરી ગઈ. તે દિવસે રાતે રાણીએ અરીસો સાફ કર્યો અને પૂછ્યું, એ દિવાલ પર લાગેલા અરીસા, સૌથી રૂપાળું કોણ છે બોલ? ના બ્યુટી, તું કે એ કોઈ પણ તારું દુશ્મન નથી. જ્યારે બટકાઓ ઘરે આવ્યા અને સ્નો વ્હાઈટને મરેલી જોઈ અને તેઓએ કાચની પેટી બનાવી અને તેની આજુબાજુ ફૂલો પાથરી દીધા એટલે તેઓ સ્નો વ્હાઈટને દિવસ રાત જોઈ શકે. એક દિવસ એક જુવાન રાજકુમાર ઘોડા ઉપરથી પોતાના શિકારીઓ સાથે આવ્યો. કાચની પેટીને જોઈને તે ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને ધ્યાનથી અંદર સ્નો વ્હાઈટને જોવા ગયો. તે ઊંડી ઊંઘમાં હતી. તેની ચામડી હજી પણ બરફ જેવી સફેદ હતી. તેના હોઠ લોહી જેવા લાલ અને વાળ સીતાફળના બી જેવા કાળા હતા. તેની સુંદરતાએ રાજકુમારને પ્રભાવિત કર્યો. તેણે બટકાઓને વિનંતી કરી, પ્લીઝ મને આ પેટી મારી સાથે લઈ જવા દો, હું તમને ખૂબ ધન આપીશ અને તમને પહાડ ખોદવાની પણ જરૂર નહીં પડે. ના ના, આ છોકરી અમારા માટે દુનિયાના કોઈ પણ સોના કરતાં કિંમતી છે. પણ આખરે તેમણે જોયું કે રાજકુમારને સ્નો વ્હાઈટ સાથે પ્રેમ થઈ ગયો છે. તેઓને એની ઉપર દયા આવી અને તેમણે તે પેટી રાજકુમારને ભેટમાં આપી દીધી. રાજકુમારે તેના શિકારીઓને પેટી ઉચકીને મહેલમાં લઈ જવા કહ્યું. પણ જેવી તેમણે તે પેટી ઉચકી, એક શિકારીનો પગ લપસ્યો અને ધક્કાથી સ્નો વ્હાઈટના મોઢામાંથી સફરજન બહાર આવી ગયું. તે જાગી ગઈ અને ઊભી થઈ ગઈ. સ્નો વ્હાઈટ પોતાને આશ્ચર્યથી જોવા લાગી. રાજકુમારે તેને જે બન્યું હતું તે બધું જ કહ્યું અને સ્નો વ્હાઈટને પોતાની પત્ની બનાવવાનું કહ્યું. સ્નો વ્હાઈટને રાજકુમારને જોઈને જ પ્રેમ થઈ ગયો હતો એટલે એ ખુશીથી માની ગઈ. તેમના લગ્નના સન્માનમાં મોટી ઉજવણી થઈ અને મહેમાન તરીકે તે દુષ્ટ રાણીને પણ બોલાવવામાં આવી.
ઉજવણી માટે તૈયાર થતા પહેલા રાણીએ અરીસાને પૂછ્યું, એ દિવાલ પર લાગેલા અરીસા, સૌથી રૂપાળું કોણ છે? બોલ. તારા જેવા રૂપાળા ઓછા છે, પણ સ્નો વ્હાઈટ પણ હવે રાણી છે. તારી સુંદરતાની હવે કોઈ કિંમત નથી, અને સ્નો વ્હાઈટની ચમક આખી દુનિયામાં છે. જેવું રાણીએ આ સાંભળ્યું, તેણે અરીસાને નીચે ફેંક્યો અને એના ટુકડા કરી નાખ્યા. તે ઈર્ષ્યાથી ભરાઈ ગઈ હતી અને તેનું દિલ ફાટી ગયું અને તે મરી ગઈ. પણ સ્નો વ્હાઈટ અને તેનો રાજકુમાર ખુશીથી રહેવા લાગ્યા. એક વખત એક છોકરી લાલ રાઇડિંગ હૂડ પહેરીને તેની દાદીમા માટે પકવાન લઈને આવતી હતી. તેને રાઇડિંગ હૂડ એટલો પસંદ હતો કે બધા તેને લિટલ રાઇડિંગ હૂડ બોલાવતા. ગાતા ગાતા તે રસ્તામાં સુંદર ફૂલો, પક્ષીઓ અને પતંગિયાનો આનંદ માણતા જઈ રહી હતી. અચાનક એ સમય તેનું ધ્યાન સુંદર રંગબિરંગી ફૂલો તરફ ગયું અને એ સુંદર રંગબિરંગી ફૂલોને જોઈને તેને વિચાર્યું, મારા દાદીમા ખુશ થશે જો હું તેમની માટે વાઇન, કેક અને બ્રેડની જોડે સુંદર ફૂલો પણ લઈ જાઉં. પણ મમ્મીએ કહ્યું છે કે સીધા દાદીના ઘરે જવું અને રસ્તામાં કોઈ અજાણ્યા સાથે વાત ન કરવી. પણ ફૂલો ભેગા કરવામાં વધુ સમય નહીં લાગે. માતાની ચેતવણી ધ્યાન ના આપીને તે રસ્તામાં ફૂલો ભેગા કરવા લાગી. ફૂલો ભેગા કરતી વખતે તેણે દૂર જંગલમાં બેરીઝ જોઈ. બેરીઝ જોઈને તેને ભૂખ લાગી. ઓહ, મને લાગે છે મમ્મીને કોઈ વાંધો નહીં આવે જો હું થોડી બેરીઝ ખાઈ લઈશ તો. તેનો ચહેરો ખીલી ગયો અને તેણે કહ્યું, અને હું દાદીમા માટે પણ થોડી બેરીઝ લઈ જઈ શકું છું, તેઓને ગમશે. તે બેરીઝ ભેગી કરતી કરતી જંગલમાં જતી રહી અને અચાનક તેને પાછળ ઝાડીમાંથી અવાજ સંભળાય છે અને અચાનક એક મોટું ચાલાક વરુ ત્યાં આવે છે. તે વરુને જોઈને ડરી જાય છે. તું અહીંયા શું કરી રહી છે છોકરી? વરુએ નમ્રતાપૂર્વક મિત્રતાથી પૂછ્યું, હું મારા દાદી માને મળવા જઈ રહી છું જે જંગલની પાર ઝીલ પાસે રહે છે. તેઓ એકલા જ છે, એટલે હું તેમની પાસે જઈ રહી છું. લિટલ રેડ રાઇડિંગ હૂડે દયાથી ઉત્તર આપ્યો, મારું નામ લિટલ રેડ રાઇડિંગ હૂડ છે. હું પહેલા જાઉં છું અને તારા દાદી માને જાણ કરું છું કે તું રસ્તામાં છે, ત્યાં સુધી તું બેરીઝ ભેગી કર. વરુએ ચતુરાઈથી કહ્યું, ઓહ મારા દાદી માને કહેજો કે હું તેમના માટે સારા પકવાન લાવી રહી છું, તેમને આનંદ થશે. વરુએ વિચાર્યું, આજનો દિવસ ખૂબ સારો છે, પહેલા હું પેલી વૃદ્ધ મહિલાને ખાઈ જઈશ જેથી મારી ભૂખ મટશે અને પછી આ છોકરીને હું મીઠાઈના રૂપમાં ખાઈશ. વરુ ખૂબ ઝડપથી દાદીના ઘરની તરફ ભાગ્યું. લિટલ રેડ રાઇડિંગ હૂડ બેરીઝ ભેગી કરતા કરતા ઘણી આગળ ચાલી ગઈ અને તેને જાણ થઈ કે તે રસ્તાથી ભટકી ગઈ છે. મને લાગે છે કે હું રસ્તો ભટકી ગઈ છું, હવે હું દાદીમા પાસે કે મારા ઘરે કેવી રીતે જઈશ. દુખી થઈને તે એક ઝાડ નીચે બેસી ગઈ અને રડવા લાગી. મારી મમ્મીની વાત માનવી જોઈતી હતી. તે જ્યારે રડતી હતી ત્યારે એક શિકારી ત્યાંથી પસાર થતો હતો. તે તેનો રડવાનો અવાજ સાંભળે છે અને તેની પાસે આવે છે. એ છોકરી, તું અહીંયા શું કરી રહી છે? હું મારા દાદીમાને મળવા જઈ રહી છું જે જંગલની પાર ઝીલ પાસે રહે છે, પણ હું ત્યાં જવાનો રસ્તો ભૂલી ગઈ છું. આ એક ભયાનક જંગલ છે, અહીંયા ઘણા જંગલી જાનવરો છે. મારી સાથે આવ, હું તને સુરક્ષિત તારી દાદીના ઘરે લઈ જઈશ. જંગલી જાનવરો? પણ તે સારા હોય છે, હું એકને મળી છું, વરુને. પેલો ચાલાક લુચ્ચુ વરુ? હું ઘણા સમયથી તેની શોધમાં છું, ક્યાં છે? તે મારા દાદીમાના ઘરે ગયું છે, તેમને ખબર આપવા કે હું તેમની માટે પકવાન લઈને જઈ રહી છું. ઓ છોકરી, તો તારી દાદીમાના ઘરે આપણે જલ્દી પહોંચવું જોઈએ, એમની જાનને જોખમ છે.
લિટલ રેડ રાઇડિંગ હૂડને ખબર પડી ગઈ કે મોટા ચાલાક વરુ સાથે વાત કરીને તેણે ભૂલ કરી છે. તે શિકારી સાથે ખૂબ ઝડપથી ચાલવા લાગી, કેમ કે તેને તેના દાદીની ચિંતા થવા લાગી હતી. જલ્દી તેઓ દાદીના ઘરે પહોંચી ગયા. તેણે દરવાજો ખખડાવ્યો અને અંદરથી અવાજ આવ્યો, કોણ છે? હું લિટલ રેડ રાઇડિંગ હૂડ છું દાદીમાં, હું તમને મળવા આવી છું અને પકવાન પણ લાવી છું. એ અંદર આવી જા બેટા, દરવાજો ખુલ્લો છે, શિકારીએ કહ્યું. તું અંદર જઈને દાદીમાને મળી આવ, ત્યાં સુધી હું તારા ઘરનું રક્ષણ વરુથી કરું છું. તે ઘરની અંદર ગઈ અને તેણે દાદીમાને બેડ ઉપર સૂતા જોયા. એને વિચાર આવ્યો કે દાદીમા આવી રીતે બેડ પર શું કામ સૂતા છે, પણ એ દાદીમા નહીં, દાદીમાની જગ્યાએ વરુ હતું. લિટલ રેડ રાઇડિંગ હૂડને ઘણું અલગ અને વિચિત્ર લાગ્યું અને પૂછ્યું, દાદીમા તમારી આંખો આટલી બધી મોટી કેમ થઈ ગઈ છે? એટલા માટે, કેમ કે હું તને બરાબર જોઈ શકું. અને તમારા કાન પણ બહુ મોટા લાગે છે. એ પણ એટલા માટે કે હું તને બરાબર સાંભળી શકું. તો તમારું નાક પણ આટલું બધું મોટું કેમ લાગે છે? એ એટલા માટે કે હું તને બરાબર સૂંઘી શકું. એણે અણીદાર દાંત જોયા અને થથરતા પૂછ્યું, તમારા દાંત આટલા મોટા અને અણીદાર કેમ છે? આ સાંભળતા જ વરુએ બેડ પરથી કૂદકો માર્યો અને કહ્યું, એટલા માટે કે હું તને મારીને સ્વાદિષ્ટ મીઠાઈ બનાવી શકું. એને ખૂબ જોરથી ચીસો પાડી અને શિકારીએ અંદર આવીને વરુને મારી નાખ્યું. તેણે વરુનું પેટ કાપ્યું અને દાદીમાને પણ બચાવ્યા. દાદીમાને પાછા જીવતા જોઈને લિટલ રેડ રાઇડિંગ હૂડને ખૂબ આનંદ થયો. તેઓ બંને એકબીજાને ભેટી પડ્યા અને શિકારી તરફ વળીને કહ્યું, થેન્ક યુ અંકલ, પ્લીઝ આજે તમે આ સ્વાદિષ્ટ ભોજન કરીને જજો. શું ભોજન? વાહ વાહ, હા હા, હું તમારી સાથે જમીને જઈશ. તેઓ બધા ખૂબ હસ્યા અને કેક, બ્રેડ અને બેરીઝ અને વાઇનનો આનંદ લીધો. રમ્પલસ્ટિલ્સ્કિન. એક વખત એક મેલર હતો અને તે ખૂબ ગરીબ હતો, પણ તેની એક સુંદર પુત્રી હતી. તેની પુત્રી તેના આંખોનો તારો હતી અને તેના પિતાને લાગતું હતું કે તે રાણી બનવા માટે યોગ્ય રીતે સુંદર છે. એક દિવસ રાજા સવારી ઉપર નીકળ્યો. તેણે એ છોકરીને ઝરણા પાસે કપડાં ધોતા જોઈ. કેટલી સુંદર છે, રાજાએ પોતાને કહ્યું. તેણે જોરથી પૂછ્યું, તારું નામ શું છે? એ પહેલા કે તે છોકરી જવાબ આપે, તેના પિતાએ જવાબ આપ્યો, હુજુર હુજુર, એ મારી પુત્રી છે, તે એક સુંદર છોકરી છે, તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. રાજાએ તે બંને તરફ ખૂબ ધ્યાનપૂર્વક પોતાના સુંદર ઘોડા ઉપર બેસીને જોયું. ખરેખર તેનો ચહેરો ખૂબ સુંદર છે, તેણે જવાબ આપ્યો. મિલરનું હૃદય ગર્વથી ફૂલી ગયું. એ વાત તો છે, પણ તેના ચહેરા કરતા પણ તેની પાસે ઘણું બધું છે, તેણે કહ્યું. તું કહેવા શું માંગે છે મિલર? રાજાએ રૂચિ સાથે પૂછ્યું. એટલે મારો મતલબ છે કે તે. મિલરે ઉતાવળમાં કંઈક વિચારવાનો પ્રયાસ કર્યો જેનાથી રાજા પ્રભાવિત થઈ શકે. તેની અને રાજાની નજર એક થઈ ગઈ. તેણે રાજાના પગ તરફ જોયું. તેણે મરઘીના બચ્ચા જોયા જે પીળા ઘાસને દાણા સમજીને ચરી રહ્યા હતા. મને લાગે છે કે મારી પુત્રી તે ઘાસને સોનામાં બદલી શકે છે, તેણે ખૂબ ઉત્સાહપૂર્વક જોતા કહ્યું. પણ પિતાજી. પિતાના જૂઠા શબ્દોથી તેની પુત્રી દુખી અને નિરાશ થઈ ગઈ. ભાગ્યે જ કોઈ છોકરી આવું કરી શકે છે, રાજાએ હસતા કહ્યું. જો તારી આંગળીઓ ખરેખર ઘાસને સોનામાં બદલી નાખશે તો તને મારી સાથે મહેલમાં લઈ જવામાં આવશે. મારી સાથે આવો અને હું જોઉં છું કે તે સાચું છે કે ખોટું. રાજાની વાત માનવા સિવાય છોકરી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને તેઓ સાથે મહેલ તરફ ગયા. મહેલ પહોંચ્યા પછી રાજા તેને એક કાળી રૂમમાં લઈ ગયો જે સૂકા ઘાસથી ભરાયેલી હતી અને વચ્ચે એક ચરખો મૂક્યો હતો. રાજાએ કહ્યું,
આ ઘાસને સોનામાં ફેરવવા માટે તારી પાસે સવાર સુધીનો સમય છે, અને જો તું આવું નહીં કરી શકી તો તારા પિતાએ મને ખોટું કહ્યું હશે અને તારે મરી જવું પડશે. છોકરીને જોરથી દરવાજો પછાડવાનો અવાજ સંભળાયો અને તે એટલી બધી ડરી ગઈ કે તે રડવા લાગી. પછી તેણે જોયું કે એક નાનો માણસ તેની સામે ઊભો છે. શું તકલીફ છે? તેણે પૂછ્યું. હું બહુ દુખી છું, છોકરીએ કહ્યું. રાજાએ મને સવાર સુધીમાં આ બધા ઘાસને સોનામાં બદલી નાખવાનું કહ્યું છે અને હું નથી જાણતી કે આ હું કેવી રીતના કરીશ. જો હું તારા માટે આ કામ કરું તો તું મને શું આપીશ? નાના માણસે પૂછ્યું. મારા ગળામાં જે લોકેટ છે તે, તેણે જવાબ આપ્યો. નાના માણસે લોકેટ લઈ લીધું અને નીચે ચરખા પાસે બેસી ગયો અને તરત જ ઘાસના ઢગલા ફરકડીઓના ઢગલામાં બદલાઈ ગયા, જે સાચા સોનાના તારથી બન્યા હતા. અને જેવો સવારે સૂર્ય ઉગ્યો, રાજા આવે છે અને દરવાજો ખોલે છે અને આજુબાજુ બધી જગ્યાએ સોનું જોઈને તેને આનંદ થાય છે. પણ તેનું ગુપ્ત પાકીટ હજી સુધી નહોતું ભરાયું અને તેને પોતાના સૈનિકોને, જે તેનું લાલચી પડોશીઓથી રક્ષણ કરતા હતા, તેમને આપવા માટે વધારે સોનું જોઈતું હતું. તે મિલરની પુત્રીને વધારે મોટી રૂમમાં લઈ ગયો અને બધું ઘાસ સવાર સુધી સોનામાં ફેરવી દેવા કહ્યું. તે રાત્રે એ છોકરી ફરીથી રડવા લાગી, કેમ કે તે જાણતી હતી કે તેનું આ કામ નકામું છે. પણ ફરીથી તે નાનો માણસ પ્રગટ થયો અને ફરીથી પૂછ્યું. જો હું આ ઘાસને સોનામાં ફેરવી દઉં તો તું મને શું ભેટ આપીશ? મારી કમર ઉપર જે પટ્ટો છે એ, તેણે કહ્યું. તે નાના માણસે પટ્ટો લઈ લીધો અને ફરીથી ચરખો ચલાવવાનો શરૂ કર્યો અને જ્યાં સુધી કોઈ ઘાસ બાકી ન રહ્યું ત્યાં સુધી એક પછી એક સોનાના તારથી ફરકડીઓ ભરાઈ ગઈ. રાજા વિચાર્યા કરતા વધારે સોનું જોઈને ખુશ થયો. તે જાણતો હતો કે થોડું વધારે સોનું જો તેના ખજાનામાં આવી જાય તો તે ફરીથી દેશ ચલાવી શકે છે. એટલે તેણે આખો મોટો રૂમ ઘાસથી ભરી દીધો અને છોકરીને અંદર લઈ આવ્યો. જો તું આખી રાતમાં બધું સોનું ઘાસમાં ફેરવી દે, રાજાએ કહ્યું, તો હું તને મારી પત્ની બનાવીશ અને તારે ફરી કોઈ દિવસ ઘાસને સોનામાં ફેરવવાની જરૂર નહીં પડે. જ્યારે તે છોકરી એકલી હતી ત્યારે ફરીથી તે નાનો માણસ પ્રગટ થયો અને કહ્યું, જો હું ફરીથી તારા માટે ઘાસને સોનામાં ફેરવી દઉં તો તું મને શું આપીશ? મારા પાસે આપવા માટે કંઈ જ બાકી નથી રહ્યું, તેણે જવાબ આપ્યો. તો મને વચન આપ કે તું મને તારું સૌથી પહેલું જન્મેલું બાળક આપી દઈશ જ્યારે તું રાણી બનીશ, નાના માણસે કહ્યું. તે છોકરીએ વિચાર્યું કે એની પહેલા ઘણું બધું બની શકે છે, એટલે તેણે માંગ પ્રમાણે વચન આપી દીધું. જ્યારે બીજા દિવસે સવારે રાજા આવ્યો ત્યારે તેણે ખૂબ વધારે સોનું જોયું, જ્યાં પહેલા ફક્ત ઘાસ હતું. ઓ મિલરની પુત્રી, તે 3 રાતોમાં મને ખૂબ સોનું આપ્યું છે, જે કદાચ મને 3 વર્ષમાં મળી રહેત. તારું હુનર પણ તારી સુંદરતાની બરાબર છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? છોકરીએ તે જોયું અને તે પહેલેથી જ રાજાને પ્રેમ કરતી હતી. તે તેની પત્ની બની ગઈ અને ટૂંક સમયમાં જ તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે નાના માણસને આપેલું વચન ભૂલી ગઈ હતી. એક દિવસ તે રૂમમાં આવ્યો અને કહ્યું, વચન પ્રમાણે મને આપ. રાણીને અચકણ થઈ અને તેણે વિનંતી કરી કે પોતાના પુત્રના બદલામાં તે ખૂબ ધન અને દાગીના આપી શકે છે. નાનો માણસ ન માન્યો અને કહ્યું, જો તું પોતાના પુત્રના નુકસાન માટે ખૂબ રડીશ તો હું તને હજી એક મોકો આપીશ. મારું નામ વિચારવા માટે તારી પાસે 3 દિવસ છે અને જો તું આવું કરીશ તો તું તારા પુત્રને રાખી શકે છે. રાણી આખી રાત જાગી અને જેટલા પણ નામ તે જાણતી હતી તેને યાદ કરવા લાગી. જ્યારે તે નાનો માણસ બીજા દિવસે પાછો આવ્યો, તેણે નિકોલસ, તેમોથી, હેરવેલ થી શરૂઆત કરીને બીજા બધા નામો જે તે જાણતી હતી તે કહ્યા. પણ દરેક નામ સાંભળીને તે બોલ્યો, ના, તે મારું નામ નથી. બીજા દિવસે શાહી લાઇબ્રેરીમાં તેણે દરેક પુસ્તકો વાંચી અને બધા નવા નામો યાદ કરી લીધા. તેણે પૂછ્યું, શું તારું નામ નિમ્રો, નોહા કે માર્માડ્યુક છે? પણ તે હંમેશા શાંતિથી જવાબ આપતો, તે મારું નામ નથી. ત્રીજા દિવસે તેણે આખા દેશમાં સંદેશો મોકલાવ્યો કે લોકો તેમના બાળકોને કયા નામથી બોલાવે છે. થોડી વાર પછી
એક માણસ સંદેશો લઈને આવે છે અને કહે છે, રાણી સાહિબા, મને કોઈ પણ નવા નામ નથી મળ્યા, પણ એક ઊંચા પહાડ ઉપર જ્યારે સિયાળ અને સસલાએ એકબીજાને ગુડ નાઇટ કહ્યું, ત્યારે મેં એક નાના માણસને આગની આજુબાજુ નાચતો જોયો અને તે ગાઈ રહ્યો હતો, નાની નાની વસ્તુઓ મારી સાહી રાણી, નાની નાની વસ્તુઓ મારી સાહી રાણી, તે રમ્પલ સ્ટીલ સ્કિન, રમ્પલ સ્ટીલ સ્કિન છે મારું નામ. રાણીને તે નામ સાંભળીને ખૂબ આનંદ થયો અને જ્યારે તે નાનો માણસ રાત્રે આવ્યો, તેણે પહેલા પૂછ્યું, શું તારું નામ રોજર છે? ના. શું તારું નામ રોબર્ટ છે? ના ના ના. તો એ રમ્પલસ્ટીલ સ્કિન હોઈ શકે છે. હે શેતાન, હે શેતાન. તેણે ચીસ પાડી અને પગ પછાડીને તે દોડ્યો અને અચાનક તેના બે ભાગ થઈ ગયા. નિદ્રામાં પોઢેલી રાજસુંદરી. ઘણા વર્ષો પહેલા એક રાજા અને રાણી હતા જે બહુ જ નિરાશ હતા. તેઓ ઘણા વર્ષોથી પરણ્યા હતા, પરંતુ તેમને કોઈ બાળક નહોતું અને હાર માની લીધી હતી. અંતે તેમને ત્યાં એક બાળકીનો જન્મ થયો અને તેમની અંતિમ ઈચ્છા પૂરી થઈ. બહુ જ ખુશી ફેલાઈ ગઈ હતી અને ક્રિસમસ સમારોહમાં કોઈ જ કસર નહોતી. રાજા અને રાણીએ એક પરી સિવાય બધી જ પરીઓને આમંત્રણ આપ્યું હતું. ત્યાં 13 પરીઓ હાજર હતી, પણ માત્ર 12 પરીઓને જ આમંત્રણ આપ્યું હતું. પરંતુ કોઈને ધ્યાનમાં ન આવ્યું કે 13 પરીઓ હાજર હતી. એક વૃદ્ધ પરી હતી જે કોઈને પસંદ નહોતી, કેમ કે બાકી બધી જ યુવાન અને સુંદર હતી, એટલે કોઈ એને બોલાવતું પણ નહીં. ક્રિસમસની ઉજવણીમાં 13મી પરી બહુ જ ગુસ્સામાં અને વધુ પડતા મેકઅપ સાથે આવી હતી. સૌથી યુવાન પરી પોતાને સંતાડી રહી હતી, જેથી વૃદ્ધ પરીએ જે નુકસાન વિચાર્યું હતું તેમનો સામનો કરી શકે અને સમારોહ સારો બને. પછી પરીઓ રાજકુમારીને ભેટ આપવા લાગી. પહેલી પરીએ સુંદરતા આપી, બીજીએ માનસાઈ, ત્રીજીએ તેજસ્વિતા, ચોથીએ તેને અતિ સુંદર ડાન્સર બનાવી, પાંચમીએ તેને સુરીલો અવાજ આપ્યો, છઠ્ઠીએ તેને બધા જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની કળા આપી. આ બધાએ બહુ આપ્યું. પછી વૃદ્ધ પરીનો વારો આવ્યો અને તેણે એક ગુસ્સામાં રાજકુમારીના ઘોડિયા પાસે આવી ગુસ્સામાં બાળકીને કહ્યું, એના જીવનના 15મા વર્ષે એની આંગળી રેટિયામાં આવી જશે અને તે મૃત્યુ પામશે. પછી તેણી ફરી અને તે ભયાનક માહોલમાંથી ચાલી ગઈ, કેમ કે બધા તેના પર ગુસ્સે હતા અને કોસવા લાગ્યા. ત્યાં યુવાન પરી જ્યાં છુપાઈ હતી ત્યાંથી આવી. ચિંતા ના કરો, તમારી દીકરી મરશે નહીં. હું કોઈ પરીની ઈચ્છાને નાકામ ના કરી શકું, પરંતુ તમારી બાળકી મરશે નહીં. એ નિંદ્રામાં ચાલી જશે, જે 100 વર્ષ સુધી ચાલશે, અને આ સમય પછી એક રાજકુમાર આવીને એને જાગૃત કરશે. રાજાએ પોતાની દીકરીનો જીવ દરેક ચરખાઓથી બચાવવા તરત જ આદેશ આપ્યો કે રાજ્યના બધા જ ફરતા ચક્રો તથા ચરખાઓને બાળી નાખવામાં આવે. બધી જ પરીઓના આશીર્વાદ સાચા થવા લાગ્યા. બાળકી સુંદર, દયાળુ, તેજસ્વી થવા લાગી. હવે તે લગભગ 15 વર્ષની થઈ ગઈ હતી. તે બધા છોકરા છોકરીઓ સાથે સંતાકુકડી રમી રહી હતી. તેને સંતાવવાનો વારો આવ્યો. તે દૂર એક જૂના કોર્ટયાર્ડમાં સંતાવા ગઈ, જે ઘણા વર્ષો પહેલા બનાવેલું હતું. ત્યાં ઉપર એક નાના રૂમમાં પહોંચી ગઈ અને ત્યાં જઈને જોયું તો એક વૃદ્ધ સ્ત્રી ચરખા પાસે બેઠી હતી અને ચરખાના ફરવા સાથે દોરાના ટુકડાઓ જોડાઈ રહ્યા હતા. શું કરી રહ્યા છો તમે? હું ચરખો ચાલવું છું. સ્ત્રીએ રાજાનો આદેશ સાંભળ્યો નહોતો કે બધા જ રેટિયા તોડીને દાટી દેવામાં આવે
અને આ છોકરી કોણ હતી એ પણ ખબર નહોતી. ક્યારેક હું ટુકડામાંથી લીનન કાતું છું, ક્યારેક ઘેટાની ચામડીમાંથી રૂ કાતું છું, ક્યારેક તો હું સ્ત્રીઓ માટે સોનેરી રંગના ધાગામાંથી વસ્ત્રો પણ બનાવું છું. શું આ અઘરું કામ છે? હા, થોડું ઘણું. મને કોશિશ કરવા દેશો? હા, જરૂર કર. સ્ત્રીએ રાજકુમારીને રેટિયા પાસે બેસવા દીધી અને ચરખાની સોયની અણી રાજકુમારીની આંગળીમાં વાગી અને તે બેહોશ થઈ ગઈ. વૃદ્ધ પરીનો શ્રાપ સાચો પડ્યો. વૃદ્ધ સ્ત્રી મદદ માટે બૂમો પાડવા લાગી અને રડવા લાગી, અને લોકો કેસલના કિલ્લાના ખૂણે ખૂણેથી દોડીને આવી રહ્યા હતા. બધાએ પાણી છાંટીને રાજકુમારીને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કાંઈ કામ ન આવ્યું. આ ખબર પડતા જ રાજાએ આદેશ કર્યો કે રાજકુમારીને એના મુલાયમ બેડ પર સુવર્ણ રજાઈ ઉઢાડીને સુવાડવામાં આવે, જ્યાં સુધી 100 વર્ષ પૂરા ન થાય. જે યુવાન પરીએ રાજકુમારીનો જીવ બચાવ્યો હતો તેને આ વાતની ખબર પડતા જ તે તરત જ 6 ડ્રેગનના રથમાં બેસીને રાજાના મહેલ પાસે 1 કલાકમાં પહોંચી ગઈ. મહેલમાંથી પસાર થતા તેણે રાજા અને રાણી સિવાય બધાને જ બેભાન કરી દીધા. નેતાઓ, સેનાપતિ, સૈનિકો, નોકરો, સેવકો, દ્વારપાળો, રખેવાળો બધા જ. કોર્ટયાર્ડની બહાર આગ પણ બુજાઈ ગઈ અને ફૂલો પણ મુરઝાઈ ગયા, અને રાજા અને રાણી એ રાજકુમારીને વ્હાલ કરીને મહેલમાંથી હંમેશ માટે નીકળી ગયા. અને રાજા રાણીએ રાજકુમારીને વ્હાલ કરીને મહેલમાંથી હંમેશ માટે નીકળી ગયા. 1 કલાકમાં ઝાડ અને ડાળી ડાખરા ઘટ મહેલની આસપાસ વીંટળાઈ ગયા કે કોઈ અંદર સુતેલી રાજસુંદરીને હેરાન ન કરી શકે. મહેલનો એકદમ ઉપરનો ભાગ પણ લીલા ઝાડના કારણે ક્યારેક જ દેખાતો હતો. પરીએ પોતાનું કામ તરત અને સુંદર રીતે કર્યું. 99 શિયાળા અને 99 ઉનાળા અને ચોમાસુ વીતી ગયા. એકવાર રાજકુમાર જંગલમાં શિકાર કરવા નીકળ્યો અને આ વિશાળ મહેલનો નજારો જોયો. તેણે તેના સૈનિકને તેના વિશે પૂછ્યું. એકે કહ્યું કે એ ભૂતનો મહેલ છે. ત્યારે બીજા એક વૃદ્ધે એ કહ્યું, માનનીય રાજકુમાર, આજથી 50 વર્ષ પહેલા મારા પિતાને મારા દાદાએ કહેલું, અહીંયા જંગલમાં એક મોટો મહેલ છે અને ત્યાં દુનિયાની સૌથી સુંદર રાજકુમારી જન્મી હતી. કોઈ અકસ્માતના કારણે એ અંદર સૂઈ રહી છે, જેને માત્ર કોઈ રાજકુમાર જ જગાડી શકે છે. રાજકુમારનું હૃદય આ સાંભળીને વધુ ઝડપથી ધબકવા લાગ્યું. તેને સત્ય જાણવાની ઈચ્છા થઈ આવી. એને મહેલ તરફ પ્રયાણ કર્યું અને ઝાડ અને ડાળી કાપી મહેલની અંદર ગયો. જેવો તે ડાળીઓને અડતા જ બધા જ લીલા છંપાન નીચે ખરી ગયા અને રસ્તો થવા લાગ્યો. પહેલાં જ્યારે કોર્ટયાર્ડમાંથી પસાર થયો જ્યાં ઘોડા અને માણસો હતા, તેને પહેલા લાગ્યું કે બધા મરી ગયા છે, પરંતુ તેને ખબર પડી કે તેઓ સૂઈ રહ્યા છે અને શાંતિથી નિદ્રામાં શ્વાસ લઈ રહ્યા છે. છેલ્લે તે રાજકુમારીના રૂમમાં આવ્યો, જ્યાં સુંદર આછા પ્રકાશમાં રેશમના બેડ પર રાજકુમારી નિદ્રામાં હતી. રાજકુમાર બેડ પાસે પહોંચ્યો અને રાજકુમારીના ચહેરા પાસે બેસી ગયો. રાજકુમારીની આંગળીઓ આરામદાયક રીતે એક નાના પપ્પી પર હતી, જે રાજકુમારીના ખોળામાં સૂતું હતું. રાજકુમારીના હોઠ હસી રહ્યા હતા. તેણે એક સુંદર સપનામાં રાજકુમારી સૂતી જોઈ, અને છેલ્લે રાજકુમારે નજીક જઈને રાજકુમારીનું કપાળ પ્રેમથી ચૂમી લીધું. અને હવે
રાજકુમારીની ઊંઘ પૂરી થઈ ગઈ અને એના હોઠના સ્પર્શથી રાજકુમારી જાગી ગઈ. હું તમારી વર્ષોથી રાહ જોઈ રહી હતી. એણે પ્રેમથી રાજકુમારને બધું કહ્યું. તે બંને જ્યાં જ્યાંથી પસાર થયા, આસપાસના બધા લોકો પણ જાગૃત અવસ્થામાં આવી ગયા. આખો મહેલ ફરી ધબકવા લાગ્યો અને બધા પોતાની ફરજમાં લાગી ગયા. રાજકુમાર અને રાજકુમારી એક ભવ્ય ઓરડામાં આવ્યા જ્યાં સ્વાદિષ્ટ ભોજન તૈયાર હતું. સમય સાથે રાજકુમાર અને રાજકુમારી ધીમે ધીમે ગાઢ પ્રેમમાં પડી રહ્યા હતા અને આખરે તેઓ પરણી ગયા. અને ફરીથી તહેવારનો માહોલ પ્રસરી ગયો અને બધું સંગીતમય થઈ ગયું.